કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું નિશિત સર, હોમ ક્લાસીસથી. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત વિષયમાં 15મું પ્રકરણ સંભાવનાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પ્રકરણ સૌથી સરળ છે અને તેનો પાયો તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. છતાં પણ આપણે શરૂઆતમાં તેની થોડાક મુદ્દાઓની ચર્ચા કરશું અને પછી પ્રકરણને આગળ ધપાવશું. તો વિડીયોને ધ્યાનથી જોશું. संभावना जे प्रकरण छे तेमा सौ प्रथम तो संभावनानी व्याख्या जोईए. संभावनानी व्याख्या एवी छे के घटना कोई पण आपणे धारी शकी एबीसीडी माथी अहींया ई धैर्यु छे के घटना ई नी सैद्धांतिक संभावना एटले के प्रशिष्ट संभावना एने प्रोबेबिलिटी ऑफ ई पी ऑफ ई मित्रों आ रीतना लखाय आने वचाय पी ऑफ ई तरीके दर्शावाय छे अने तेने नीचे प्रमाणे व्याख्यायित करवामां आवे छे. मतलब के एनु सूत्र तो घटना ई नी संभावना पी ऑफ ई बराबर घटना ई माटे सानुकूल परिणाम नी संख्या एटले के जे घटना ई घटवा माटे अनुकूल छे एवा अने छेदमां छे ने प्रयोगना तमाम शक्य परिणामो तमारे मूकवा पड़े. एक उदाहरण आपीए आपणे के जो तमे सिक्को उछाळो तो छाप अने कांटो बे मळे એટલે કે શક્ય પરિણામો છાપ અને કાંટો બે થયા ઈ છેદમાં જઈ પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા ઈ બે થઈ. હવે મિત્રો એમ કીધું હોય કે સિક્કો ઉછાળે અને છાપ મળે તો છાપ તો એક જ મળવાની છે એટલે ઘટના ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા એક આવી એ અંશમાં મુકાય, કુલ પરિણામો આવ્યા બે ઈ છેદમાં મુકાય અને આ રીતના ઘટના એની ઈ ની સંભાવના અથવા એ ની સંભાવના આપણે શોધી શકીએ. આ સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાસ જેણે 1785 માં આપેલી હતી. આ આપણે અત્યારે જે ચાલુ છે 2020 એમાંનું 1795 ની વાત છે. આગળની વાત કરીએ તો થિયરીકલ મુદ્દા જોઈએ. સૌ પ્રથમ કે પ્રાયોગિક સંભાવના અને સૈદ્ધાંતિક સંભાવના વચ્ચેનો એક તફાવત છે કે પ્રાયોગિક સંભાવના એટલે પ્રયોગ દ્વારા જે આપણે જોઈ શકીએ છીએ નજર સામે, સૈદ્ધાંતિક સંભાવના એટલે આપણે સૂત્ર જોયું તે. બીજું છે ઘટના ઈ ની સંભાવના ને સંકેત પી ઓફ ઈ વડે દર્શાવાય છે. હમણાં જ જોયું તું સૂત્ર કે પી ઓફ ઈ ઇક્વલ ટુ ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. અહીંયા એક ધારણા કરે છે કે બધા જ પરિણામો સમસંભાવી છે. મિત્રો, સમસંભાવી એટલે કે દરેક ઘટના બનવાની સંભાવના સરખી હોય. ત્રીજું કે કોઈ ચોક્કસ ઘટના ઘટે એની સંભાવના એક છે. દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં જુગે સંભાવના એક, પશ્ચિમમાં જાત મે સંભાવના એક, H2O એટલે પાણી જ થાય સંભાવના એક. તો આ રીતના ચોક્કસ ઘટના છે. ત્યાર પછી છે અશક્ય ઘટના. અશક્ય ઘટના કે જે શક્ય જ નથી એની સંભાવના શૂન્ય હોય. ઊંધું વિચારી કે સૂર્ય પશ્ચિમમાં ઉગે સંભાવના શૂન્ય. આપના પાસે રહેલા પ્રશ્નપત્ર અત્યારે 80 ગુણનું પ્રશ્નપત્ર આવે એની અંદર 100 ગુણ મળવાની સંભાવના તો કે શૂન્ય નથી મળતા, તો આ શૂન્ય ઘટના થઈ. ઘટના ઈ ની સંભાવના એક સંખ્યા પી ઓફ ઈ છે અને આ સંખ્યાત્મક જે બાદ છે ઈ 0 થી 1 ની વચ્ચે જ આવે એટલે આપણે એમ લખી શકીએ કે 0 લેસ ધેન ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ ધેન ઇક્વલ ટુ 1. એનો મતલબ શું થાય કે કોઈ પણ ઘટનાની સંભાવના શૂન્ય અને એક ની વચ્ચે અથવા તો શૂન્ય અને એક સંખ્યા હોઈ શકે. મતલબ કે સંભાવના 0 હોઈ શકે અશક્ય ઘટનાની, ચોક્કસ ઘટનાની એક હોઈ શકે અથવા તો આ બે વચ્ચેનો આંકડો કોઈ હોઈ શકે. આગળનો પોઈન્ટ જોઈએ. માત્ર એક જ પરિણામ ધરાવતા ઘટકને પ્રાથમિક ઘટના કે મૂળભૂત ઘટના કહેવાય અને પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો મિત્રો હંમેશા એક જ થાય. સરવાળો કરો એટલે એક થાય. કોઈ પણ ઘટના ઈ માટે પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર એક થાય. તો મિત્રો પ્રશ્ન થાય કે પી ઓફ ઈ બાર, તો એ લખેલું છે કે ઈ બાર એટલે ઘટના ઈ નહીં બને એવું દર્શાવે છે. ઈ અને ઈ બાર પૂરક ઘટના કહેવાય. હવે માની લ્યો કે ઈ ને બદલે એ ધારેલું હોય તો ઘટના એ અને એ બાર પૂરક ઘટનાઓ થાય. આપણે વિધાનો પૂર્ણ કરવાનો અહીંયા પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં બનવાની સંભાવના
हमने जागर जोयो तू बन्ने नो सरवाड़ो एक थाय उद्भवी न सके तेरे घटना नी संभावना जे शक्य नथी એટલે શૂન્ય આ ઘટનાને હમણાં આગળ થિયરીમાં જોયું તું આપણે અશક્ય ઘટના કહેવાય ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય સંભાવના એક થાય પ્રયોગના તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો એક થાય ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી હોય એટલે કે શૂન્યથી મોટી હોય અથવા તેના જેટલી હોય અને સેનાથી નાની અથવા તેના જેટલી હોય તો કે એકથી નાની અને તેના જેટલી હોય તો આ સમજી વિચારીને આવી ખાલી જગ્યા આપણે પૂર્ણ કરી શકીએ પછીનો દાખલાની આપણે વાત જોઈએ થિયરીકલ એસ્પેક્ટ છે કે નીચે આપેલ પૈકી કયા પ્રયોગોના પરિણામો સમસંભાવી છે તે સમજાવો પહેલો પ્રયોગ છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે આ પ્રયોગ આપ્યો છે કાર ચાલુ થાય અથવા ચાલુ થતી નથી આપણને એક રીતના એમ લાગે કે સમસંભાવી છે પણ ઘણીવાર કાર બગડી ગઈ હોય તો ચાલુ થાય જ નહીં ગમે એવા પ્રયત્નો કરે ને તો આ ઘટના આપણે સમસંભાવી ન ગણી શકીએ કારણ કે અહીંયા કારની હાલત નથી બતાવી કાર ચાલુ હોય તો તરત ચાલુ થાય કાર ખરાબ હોય તો ચાલુ ન થાય મતલબ સમસંભાવી નથી બીજો પ્રયોગ કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે તાકીને બાસ્કેટમાં નાખે ને ચૂકી જાય આમાં પણ સમસંભાવી નથી બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે તો એનો આધાર ખેલાડીની કુશળતા ઉપર છે શિખાઉ કેટલો છે એના ઉપર છે તો આપણે એને સમસંભાવી કહી શકતા નથી ત્યાર પછીનો એક મુદ્દો આપ્યો છે કે ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી જવાબ સત્ય છે કે અસત્ય જાણી આ સમસંભાવી છે ખરા અને ખોટાનો જવાબ આપે તો બે જ શક્યતા છે કાં તો એ જવાબ સાચો દેશે કાં તો એ જવાબ ખોટો દેશે આમાં કોઈ ગણતરી કે વિવરણ માંગવામાં આવ્યું નથી એટલે આ પરિણામ સમસંભાવી બને ચોથો પ્રયોગ બાળક જન્મે પરિણામ કાં તો બાબન કાં તો બેબી જોઈ તો કે સમસંભાવી બને બે જ શક્યતાઓ છે તો આ શક્યતા એકથી વધુ કે એકથી ઓછી નથી એટલે આ પ્રયોગો પણ આપણે સમસંભાવી ગણી શકીએ આ બધે થિયરીકલ પ્રશ્નો છે હજી એક થિયરીકલ પ્રશ્ન એવો છે કે ફૂટબોલની રમત શરૂઆતમાં કોઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કો ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારે છે એવું શા માટે વિચારે તો કે ભાઈ સિક્કો ઉછાળો ને એટલે બે જ પરિણામ મળે કાં તો છાપ અને કાંટો આગાહી કરી શકાતી જ નથી કે છાપ મળશે કે કાંટો આવશે એટલે કોને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સમતોલ સિક્કો તમે ઉછાળો તો એ નિષ્પક્ષ ક્રિયા છે એવું આપણે સાબિત કરી શકીએ આ થિયરીકલ પ્રશ્નો છે હજી એક પ્રશ્ન એવો આપ્યો છે કે નીચેમાંથી કયા વિકલ્પના ઘટનાની સંભાવના ન હોઈ શકે હવે મિત્રો અહીંયા જુઓ બે ના છેદમાં ત્રણ મતલબ કે અંશ નાનો છે અને છેદ મોટો છે અહીંયા જુઓ બે ભાગ્યા ત્રણ કરો એટલે ઝીરો પોઈન્ટ જ જવાબ આવશે કારણ કે બે ભાગ્યા હું ત્રણ કરવા જાઉં તો થશે શું તો કે ત્રણ ના પાડામાં બે ન આવે એટલે પેલા ઝીરો પોઈન્ટ પછી મારે ભાગમાં શૂન્ય પડીને આગળ વધવું પડે બીજું વિચારી માઇનસ હવે આપણે સંભાવનાની વ્યાખ્યામાં જોયું તો કે કોઈ દી ઋણ હોય નહીં એટલે કે એક ઋણ ને લીધે આ નથી સાથે સાથે એક કરતા મોટું છે જુઓ માઇનસ એક પોઈન્ટ પાંચ છે એટલે આની શક્યતા નથી હવે આ વિચારીએ 15% એટલે 15/100 કરી ટકા એટલે ભાગ્યા 100 એટલે 0.15 આ બની શકે અને આ પણ નાનું છે એક કરતા 0.7 મતલબ ડી સી અને એ શક્ય છે એટલે બી શક્ય નથી તો આનો આન્સર બી આવશે આપણે જે થિયરી સમજાતા તેના આધારે પછીનો પ્રશ્ન જોઈએ જો પી ઓફ ઈ બરાબર 0.05 હોય તો ઈ નહીં એટલે કે ઈ બાર આપણે ગોતવાનું છે હવે આપણી પાસે સૂત્ર છે પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર 1 સૂત્રમાં કિંમત મૂકી અથવા તો આ સૂત્રને ફેરવી પી ઓફ ઈ બાર આપણે ગોતું છે તો 1 માઇનસ પી ઓફ ઈ કારણ કે આ પી ઓફ ઈ આ બાજુથી જગ્યા ફેરવીને બરાબરની જમણી બાજુ ગયું એટલે પ્લસ હોય તો માઇનસ થયું હવે સૂત્રમાં કિંમત મૂકી પી ઓફ ઈ ઇક્વલ ટુ સોરી પી ઓફ ઈ બાર ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ ઈ ની કિંમત 0.05 મૂકી બાદબાકી કરો પી ઓફ ઈ બાર બરાબર 1 ઓછા 0.05 મિત્રો આને આ રીતના તમારે લખવું પડે જો તમને ખબર ન હોય તો 1
माइनस 0.0 अने 5 पॉइंट नीचे पॉइंट आवो जो ये अहिया पॉइंट लो हवे कई नहीं तो केटला मींडा मूकी दऊ बे शून्य मूकू हवे दस को लई एक ऊपर शून्य आवे अहिया एकड़ो छे एटले नौ आवे नहीं दस आवे दस माथी पांच जाए तो मित्रों पांच वधे नौ माथी जीरो जाए तो नौ वधे पॉइंट एम ने एम अने अहिया जीरो वधे तो मित्रों शुं थयुं 0.95 आव्युं आ 0.95 जे छे ते आपणो जवाब बने छे। હવે આગળનો દાખલો જોઈએ એટલે પી ઓફ ઈ નહીં 0.95 જવાબ આપણને મળે। હવે એક થેલીમાં લીંબુના સ્વાદની જ ગુલફી બધી છે। માલિની નામની છોકરી થેલામાં જોયા વગર એક ગુલફી બહાર કાઢે છે। હવે અહીંયા લીંબુની જ બધી ગુલફી આપી છે અને માંગ્યું છે નારંગીની तो लींबू ना स्वाद नी गुल्फी होय नी संभावना केटली आपणे एम कही शकाय के थेलामां लींबू ना स्वाद नी ज गुल्फी नी संख्या ने अंधारली केटली छे नत कीधु एटले नारंगी ना स्वाद नी गुल्फीओ शून्य थई गई कारण के छे ज नहीं कारण के अहीं आपणे बे आप्यु छे। हवे जोईए के धारो के घटना ए पसंद करेल मीठाई एटले के गुल्फी नारंगी ना स्वाद नी छे थेलामां नारंगी ना स्वाद नी शून्य मीठाई छे एटले के गुल्फीओ छे एटले आ घटनानी संभावना के संख्या जीरो थाय तो पी ऑफ ए बराबर जीरो ना छेद मां एन एटले के शून्य। बीजो मुद्दो के पसंद करेली जे गुल्फीओ छे ए लींबु स्वादनी होय एन जेटली मीठाईओ के गुल्फीओ लींबुना स्वादनी छे तो कुल परिणामनी संख्या एन थाय कुल परिणामो एन छेद मां कुल परिणामो एन एन भागा एन एटले एक थाय। त्यारबाद एक दाखलो जोईए के आपेल छे के त्रण विद्यार्थीओना समूहमां बे विद्यार्थीओनो जन्मदिवस समान न होय समान न होय तेनी संभावना 0.992 छे। बे विद्यार्थीनो जन्मदिवस समान होय तेनी संभावना केटली तो धारो के आपणे जे आप्युं छे त्रण विद्यार्थीना समूहमां बे विद्यार्थीनो जन्मदिवस समान न होय जे न होय एने आपणे ए बार कही दीधो तेथी रकम में अपने पी ऑफ ए बार एनी संभावना आपी छे 0.992। हवे पी ऑफ ए प्लस पी ऑफ ए बार बराबर एक अपनी पास सूत्र छे पी ऑफ ए बराबर 1 माइनस पी ऑफ ए बार तो पी ऑफ ए इक्वल टू आ एक एम नेम रे अने ए बार जे छे ए ओली बाजू जाय तेथी पी ऑफ ए बराबर एक ओछा 0.992 तमारे एक माथी 0.992 बाद करवा पड़े तो पी ऑफ ए बराबर एक माथी 0.992। मित्रों फरीथी एक बार तमने आ बादबाकी करीने बताऊं आपणी पासे एक छे एमांथी आपणे 0.992 बाद करवाना छे। हवे अहींया पॉइंट मूकी અને અહીંયા બધે શૂન્ય મૂકી દે અહીંયા આપણે 0 અહીંયા આવશે 9 અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 1 10 માંથી 2 જાય તો મિત્રો વધે 8 9 માંથી 9 જાય તો 0 9 માંથી 9 જાય તો 0 અને 0 પોઈન્ટ વધે એટલે 0.008 મિત્રો આપણને મળ્યા। તો આ જે જવાબ છે आ रीतना आपणे मेळवी शकीए अने आ दाखलो गणी शकीए। त्यार पछीना जे दाखला छे ई नेक्स्ट विडियो नी अंदर जोशु त्यां सुधी निशित सर ने रजा आपशो आवजो त्यारे।